સગીરા સાથે અડપલા કર્યાનો વિડીયો વાયરલ થતા સગીરાના પરિવારજનોએ બોરતળાવ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શહેરના બોરતળાવ વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા સુરેશ નામના વ્યક્તિએ 11 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયો સગીરાના પરિવાર સુધી પહોંચતા આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે પરિવાર ફરિયાદ નોંધવા માટે ગયો હતો અને ત્યારે પોલીસે ફરિયાદ સ્વીકારી ન હતી બાદ આ સમગ્ર બનાવની જાણ વીરમાં ધાતા કોળી સેવા સંગઠનના પ્રમુખ રાજુભાઈ સોલંકીને જણાવતા સમગ્ર બનાવની રજૂઆત પીઆઈ રાવલને કરવામાં આવી હતી. બાદ પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. ફરિયાદ લેવાની ના પાડી છે, પછી અમે કે રાજુભાઈ સોલંકી પછી આયા અને અમારી ફરિયાદ લેવાનું એમને નક્કી કર્યું કે આજે તમને ફરિયાદ આપશે. આજથી પછી અમને 4 દિવસ તો આટા જ ખવરાયા કે હમણાં તમે ફરિયાદ લેજો, પહેલાં તમે તોમતદારને લઈ આવો કે હવે તોમતદાર આપણે લેવાના કે એમને લેવાના, અમારી ફરિયાદ અમારે કરવાની અને તોમતદારને કે તમે લઈ આવો. પછી કે ઠીક છે ચાલો ભાગી જઈ છે આમ ને તેમને અમને 4 દિવસ આવા ધક્કા ખવડાયા. શેની ફરિયાદ છે? અમારે છોકરી બારાની છે, આનો આપણી પાસે વિડીયો છે, બધું સાહેબને બતાવેલો, સીડી પણ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવી. આરોપી કોણ છે? આરોપી છે સુરેશભાઈ નામ છે, કુમદવાડીમાં સીતારામમાં બીજા માળે પહેલી રૂમમાં કારખાનું હાંકે છે. ગઈકાલે મારા ઉપર સંજયભાઈ અને મુકેશભાઈ આંબળી ગામના વતની છે અને હાલ હીરાનો વ્યવસાયમાં અહીંયા ભાવનગર આવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અક્ષય પાર્ક વિસ્તારમાં તેઓ રહ્યા છે. એમનો ગઈકાલે ફોન આવેલો કે ભાઈ અમારી દીકરી 11 વર્ષની છે, એની સાથે કોઈ નરાધમે શારીરિક હડપલા કરી અને છેડછાડ કરી છે અને એનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે અમને ખબર પડી કે આ દીકરી સાથે કોઈ નરાધમે અમાનવીય કૃત્ય કર્યું છે અને પોતાની સાથે શારીરિક છેડછાડ કરી છે. ત્યારે તેઓએ કીધું કે ભાઈ અમે પોલીસ સ્ટેશન ગયા હતા અને અમારી ફરિયાદ લેવાતી નથી. ત્યારે આજ સવારે આ લોકો 50-60 જણા અમારે અહીંયા ઓફિસે આવેલા અને રજૂઆત કરી અને મેં પણ અહીંયા આવી અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી, રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી થાય, આ દીકરીને અને એમના પરિવારને ન્યાય મળે એના માટે રજૂઆત કરેલી.